जय गौ माता। आजना रविया मुकामे प्राकृतिक कृषि परिसंवाद अने प्रदर्शन में अपनी वच्चे उपस्थित माननीय मावजीभाई देसाई साहेब धानेरा मत विस्तारना धारासभ्य श्री मंचस्थ तमाम आगेवाने श्री वाला खेडूत मित्रों भाईओ अने बहनों आपणे अवड़ा बे वक्ताओने सांभळ्या छे अने वडील दादी भी आपणने प्राकृतिक कृषि विषे थोड़ू समझाई गया छे। हवे खरेखर प्राकृतिक कृषि आपणा वडवाओ करी गया अने त्यार पछी छेल्ला 40 थी 50 वर्षनी अंदर आपणे जे अत्यारे केमिकल फर्टिलाइजर के जे अत्यारे आपणे उपयोग करी रह्या छे यूरिया डीएपी एमओपी जेनो वैज्ञानिकों श्रीओए जे कीधुं छे एना करता अतिरेकनो उपयोग कर्यो अने एनुं परिणाम आपणे अत्यारे जोई रह्या छे। अने जोवुं होय तो मित्रों 2015 अने 2017 नी अंदर जे पूर आव्युं ए पूर एनुं साक्षी छे। कारण के एना पहेला ज्यारे आपणा वडवाओ खेती करता ए टाइमे मारी वातो पाणी अंदर जमीनमां उतरी जतुं हतुं उतरतुं हतुं के नतुं उतरतुं। આજે પરિસ્થિતિ કઈ છે આપણે આપણા ખેતરમાં ચાલતા હોય ને તો એ આપણા પગની અંદર કૂચતું હોય એવું દેખાય જો ખુલ્લા પગે આપણે ચાલીએ તો કારણ કે આપણે અતિરેક કર્યો કેમિકલનો એટલો બધો કે જે જરૂરિયાત વગરનો। હવે પ્રાકૃતિક કૃષિમાં બીજું કશું જ નહીં મિત્રો આપણે ફક્ત આપણા ઘરે એક દેશી ગાય જોઈએ અને દેશી ગાય જો અત્યારે આપણને ઘરે ના હોય તો અત્યારે આપણા અંદર બનાસકાંઠા જિલ્લાની અંદર 145 ગૌશાળાઓ છે સાહેબ એવા 145 ગૌશાળાઓમાં તમે જાવ ને તો એ લોકો મફતમાં ગૌ ગાય આપવા તૈયાર છે જો લાવવી હોય તો તો આપણે ગૌનું ગાયનું બી સંવર્ધન કરી શકીએ અને આપણા ઘેર જો એક ગાય હોય તો એમાં કશું કરવાનું મિત્રો દરરોજ એક ગાય એક દિવસની અંદર 8-10 કિલો ગોબર આપ અને 8-10 લીટર ગૌમૂત્ર આપ એટલે સુભાષ પાલેકર સાહેબ જે આના પ્રણેતા છે પ્રાકૃતિક કૃષિના એમણે આના ઉપર જુદા જુદા પ્રયોગો જીવામૃત કેટલા અંદર ધારો કે 10 કિલો અત્યારે આપણને કીધું કે ગોબર 200 લીટરના ડ્રમની અંદર 10 કિલો ગોબર નાખવાનું અને 10 લીટર ગૌમૂત્ર નાખવાનું એના એમણે એક વખત 15 કિલો નાખ્યું એક વખત 20 કિલો નાખ્યું એક વખત 8 કિલો નાખ્યું એક વખત 5 કિલો નાખ્યું એવા અખતરા કર્યા અને એના પછી એમને તારણ ઉપર આવ્યા કે ભાઈ 200 લીટર જીવામૃત બનાવવું હોય તો એની અંદર દેશી ગાયનું ગોબર 10 કિલો જોઈએ અને ગૌમૂત્ર 10 લીટર જોઈએ। બીજું જે આપણે વાત કરી એમને કે ભાઈ 2 કિલો ચણાનો લોટ નાખવાનો 2 કિલો ચણાનો અથવા તો કઠોળનો લોટ એટલા માટે કે જે 10 કિલો ગોબરની અંદર જે બેક્ટેરિયા છે અને એને તમે ઓગાળી અને 200 લીટરના ડ્રમની અંદર નાખો તો એને ખાવા માટે જે 3-4 દિવસ એ જે સોલ્યુશન બનાવ્યું હોય દ્રાવણ એને ખાવા માટે અથવા અંદર જે બેક્ટેરિયા હોય એને ખાવા માટે કંઈક જોઈએ તો ખરું એટલે જે કઠોળ વર્ગનો જે પાર્ક હોય અથવા જે ચણાનો લોટ કે જે કંઈ આપણે કહીએ કઠોળનો એનાથી એને પ્રોટીન મળે અને જે બેક્ટેરિયા 1 ગ્રામ જે બેક્ટેરિયાની અંદર 300 કરોડ બેક્ટેરિયા છે એવા જો તમે 10 કિલો ગોબર લો તો 10 કિલોમાં એનાથી ખાવા માટે એને જોઈએ એ બેક્ટેરિયા માટે પ્રોટીન ત્યાં આપવામાં આવે છે એટલા માટે એની અંદર અને ગોળ નાખવાની અંદર આપવામાં આવે છે 2 કિલો ગોળ વસ્તુ છે આપણે આજુબાજુ જોયું હશે કે જો જ્યાં ગાળી કીડી ક્યાં આવે કીડી આપણા ઘરમાં કઈ જગ્યાએ આવે ગોળ પડ્યો હોય ખાંડ પડી હોય એવી જગ્યાએ આવે એટલે આ જે બેક્ટેરિયા જે ખરા એ ગોળ નાખ્યો હોય તો એને ખાવા માટે ત્યાં જાય ને તો એટલા માટે એની અંદર ગોળ નાખવામાં આવે છે। હવે એની કિંમત ગણો મિત્રો 200 લીટર જીવામૃત બનાવવું હોય તો આપણે જે 10 કિલો ગોબર લાવવું પડે તેની કિંમત ખરી કોઈ કોઈ લાવવી પડે આપણા ઘરે જો ગાય હોય તો હે એ જ વસ્તુ મારી 10 લીટર ગોબર આપણે ગૌમૂત્ર હોય તો આપણે જાતે સવારના ટાઈમે જો ઊભા થઈ અને ધોવા જઈએ તો જરણ કરે કે ના કરે એ વખત આપણી જોડે ડોલ હોય તો તરત લઈ લઈએ તો આપણને કોઈ જગ્યાએ કોઈ લેવા જવાની જરૂર છે બરોબર છે। આ રીતના આપણે કલેક્શન કરીએ હવે ચારો કે ચણાનો લોટ આજે બજારમાં કિંમત ગણવા જઈએ તો 1 કિલો ચણાનો લોટની કિંમત શું શું ભાઈ લાયા છો આપણે 85 રૂપિયા ગણીએ તો બરોબર હવે એમાં મારી વાત આપણે તમે
આપણો જે કરિયાણા વાળો હોય ને એને એમ કહી દો ને કે તારે પેલો ફેંકી દેવા વાળો છે અને તારે કોઈ કામનો ના હોય તો અડધા ભાવે આપણને હાલ દે, કારણ કે છ મહિનાથી લાઈન એને વેચાયા વગર પડી રહ્યો હોય ને અને તમે માગો ને એ મિક્સ કરતો હોય કપડો તમને કહું તો તમને અડધા ભાવે હાલ દઈ રહ્યો, તો આપણને 40-50 રૂપિયા હું લાઈ. આ એટલા માટે બોલી શકું મિત્રો, હું મારા ખેતરની અંદર બી આ વસ્તુ બનાવી અને નાખું છું અને એટલા માટે કે હું ખેડૂતને કહેવાનું છે તો હું મારા ખેતરમાં કરું અને મને અનુભવ જે થાય તો સાચો અનુભવ તો હું ખેડૂત જોડે બોલી શકું, બાકી બોલવાનો આપણને કોઈ અધિકાર નહીં. એટલે હું જે હું આ રીતના મારા જે મિત્રો ખરા કે જે લાયા હોય તો એની જોડેથી હું 40-50 રૂપિયા કિલો આ રીતના બેસન લાવું છું. બીજું આપણે પશુઓને ખવડાવવા માટે ગોળ લઈએ, લઈએ કેટલા રૂપિયાનો કિલો હોય? 40-42 રૂપિયાનો કિલો ગોળ હશે, તો 2 કિલોના 80 રૂપિયા, 2 કિલો ગોળ લાવો તો 160, બરોબર છે? 160 અને 80 રૂપિયા કેટલા થયા? 240 રૂપિયા. 240 રૂપિયામાં 200 લિટર ડ્રમ આપણું બની તૈયાર થઈ જાય છે. હવે આ 200 જીવામૃતનું 240 રૂપિયાનું જે ડ્રમ તૈયાર થાય આપણા ખેતરમાં નાખવા માટે, એમાં જ્યારે આપણે ઓરવણ કરીએ, ઓરવણ એટલે શરૂઆતમાં ખેડ કરી પાળા કાઢી અને આપણે આપણા ખેતરમાં કોઈ બી પાક વાવતા હોય એના પહેલા આપણે ઓરવણ કરતા હોય એ ટાઈમે 1 એકરની અંદર આવું 1 ડ્રમ તમારે જો ઓરવણ કરતા હોય તો ધીમે 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 જેમ ક્યારો ભરાતો જાય એમ 1-1 ડોલ નાખી દો તો અને એના અંગાથી જો તમે કોઈ આગળ ચકલી જેવું ફિટ કર્યું હોય તો એને ચકલી અંગાથી ધીમે ધીમે જવા દો. આવી રીતના 1 ડ્રમ ઓરવણ અંગાથી જવા દેવાનું, એટલે તમારા કેટલા 4-5 કલાકની અંદર 1 એકર આપણું જે પી જાય, બરોબર છે? એ રીતના આપણા પેલો નળ જે છે ને એ સેટ કરવાનો અને એ પ્રમાણે એને પીવડાવવાનો. હવે જો તમે આને પીવડાવી અને 4 દિવસ રાખો એટલે આપણું ખડ જે કોઈ હોય આપણા ખેતરમાં જે કંઈ આપણે જે નિંદામણ કહીએ છીએ એ આ જીવામૃતના કારણે એવું થશે, જેટલું બને ને એટલું વહેલું ઉગી જશે એની અંદર. પછી તમે ઊભી અને આડી ખેડ કરશો ને એટલે તમારા લગભગ 50-55-60% જેવું જે ખડ હશે ને એ ઉગી અને ત્યાં ત્યાં 1-2 દિવસ રાખશો એટલે બળ ત્યાં ત્યાં બળી જશે, એટલે તમારા ખડ એમ કહેવાય કે નિંદામણનો વધારે પ્રશ્ન છે. પણ મિત્ર આ રીતના આપણે કરીએ ને તો નિંદામણનો પ્રશ્ન નિવારી શકીએ છીએ આની અંદર. અને તમને એવું લાગતું હોય ને મિત્રો તો 2 વખત આપી દેવાનું, એટલે 200 લિટર 2 વખત આપવાનું, 1 વખત બનાવી દેવાનું બીજી વખતે આપવાનું અને 7-8 દિવસ આપણું ખેતરમાં આ રીતના રહેવા દેશો તો એના અંદર બીજું થોડું વધારાનું ખડ હોય કે જે ઉગવાવાળું હોય નિંદામણ એ ઉગી અને ઉપર આવી જાય પછી તમારે ખેડ કરવાની. હવે આવી રીતના તમે દર 15 દિવસે જે કોઈ પાક વાયો હોય આપણે, સપોઝ અત્યારે તમે રાયડો વાયો હોય તો રાયડો કેટલા 4 મહિને થાય આપણા, તો વહેલો થાય 4 મહિને થાય, તો દર 15 દિવસે તમારે આ રીતના એક જીવામૃતનો બેરલ આપવાનું છે. તો કેટલી વખત? 8 વખત આપવું પડે આપણે દર 15 દિવસે 4 મહિના માલવાનું, તો એનો ધારો કે 240 રૂપિયા ખર્ચ થતો હોય 250 રૂપિયા 1 વખત, તો તમારે 8 વખત આલવાનું હોય તો કેટલો ખર્ચો થાય તમારે? 2000 રૂપિયા ખર્ચમાં પતી જાય તમારે, બરોબર? બીજું મિત્રો આપણે બધા કયો ગાડી, આપણે બધા શું કરીએ ખેતી કરીએ ને ત્યારે જ્યારે ઉનાળો હોય એટલે આપણા ખેતરમાં 1 એકરની અંદર કેટલા ટોલો ખાતર નાખીએ ખાતર? 2 ટોલો 5 ટોલો 10 ટોલો 10 ટોલો. ચલો 1 ટોલાની કિંમત હું 1500 રૂપિયા એવો તમને ભરીને આપણા ખેતરમાં નાખી જાય કે આપણે લઈ આવવાનું, એટલે કેટલો બીજો ખર્ચો થાય? એટલે 2000 પડે મિત્રો, 2000 પડે, એટલે 10-20 હજાર રૂપિયા આપણે કોઈ વસ્તુ વાવતા નહીં એના પહેલા આપણે ખેતરમાં નાખીએ છીએ. હવે એની જગ્યાએ આપણે શું કરવાનું? બીજું કશું કરવાનું નહીં મિત્રો, 2 જ ટોલો. હવે 1 ટોલા ખાતરમાં કેટલું વાવ, કોઈને ખબર હોય તો કહો 1 ટોલું ખાતરમાં કેટલા કિલોગ્રામ આપણે છાણિયું ખાતર નાખતા હોઈશું? 2000 નહીં કર્યું એમ ને, અઢી થી 3 ટન આપણે ખાતર 1 જે
ટોલું ખાતર હોય એની અંદર 2-3 ટન આપણે આપણા ખેતરમાં નાખીએ છીએ, બરોબર. હવે શું કરવાનું, જે ઘન જીવામૃત બનાવવાની વાત છે, આપણે પ્રાકૃતિક કૃષિ પહેલી જીવામૃત ની વાત કરી, પછી જે આપણે છાણિયું ખાતર અત્યારે આપણા તમે જોજો, કોઈ ખેડૂત છે ને અત્યારે આપણે જે ઉકાળો બનાવ્યો છે કે ભાઈ ઢગલો કર્યો છે, ઉકાળો બનાવ્યો તો કઈ રીતના બનાવ્યો કે હળો. હવે અત્યાર સુધીમાં હું અહીંયા અત્યારે તમારા ગામમાંથી જ નીકળજો તમે તો આટલા આટલા ઊંચા ઊંચા ઢગલા અહીં, બરોબર છે. કોઈએ ખાતર નો ખાડો બનાવ્યો છે 3x2x1 મીટર નો ઊંડો, બરોબર છે. એની અંદર મારી વાત આપણે આખા વર્ષનું ખાતર નાખ્યું હોય અને ઉનાળામાં આપણે જે કાઢીએ અને પાવડો મારીએ તો આપણા પગ બળવા જોઈએ, આવું ખાતર કોણ નાખે કેવડો. પછી આપણે કયો જવાનું, પેલી નિંદામણ નાશક દવા લેવા જવાનું, પાછી આપણા ખભા ઉપર પંપ મારવાનું અને પાછું છોટવાનું. હવે મિત્રો, હવે જો 3x2x1 મીટર નો ઊંડો ખાડો કરવો હોય અને ફક્ત જો આપણે ના કરી શકતા જેસીબી બોલાવો ને મિત્રો, તો 1 કલાકમાં કરી આલે, 1000 રૂપિયા, બરોબર છે. 1000 રૂપિયામાં ખાતર નો ખાડો થઈ જાય, તમે આખું વર્ષ એની અંદર ખાતર નાખો, બરોબર છે. અને દર મહિને એને પાણી થોડું આલો. અને હવે જુઓ મિત્રો, વેસ્ટ ડીકમ્પોઝર 30 રૂપિયાની ડબ્બી આવે છે, બરોબર. વેસ્ટ ડીકમ્પોઝર ફક્ત 30 રૂપિયાની ડબ્બી આવે છે. હવે એને શું કરવાનું, એ ઇફકો વાળા કદાચ જો લાયા હોય તો અહીંયા આગળ, કદાચ ના લાયા હોય તો આપણી મંડળીઓમાં એ ઘણી જગ્યાએ મળતી હોય છે. વેસ્ટ ડીકમ્પોઝર કરીને એક દ્રાવણ આવે છે, નાની ડબ્બી આવે છે. એ વેસ્ટ ડીકમ્પોઝરની અંદર બેક્ટેરિયા છે કે જે આપણું નિંદામણ જે હોય ને એ નિંદામણને એરિયો કોવડાવે. હવે 30 રૂપિયાની ડબલી લાવવાની, 200 લિટર નું ડ્રમ જે હોય એની અંદર પાણી અંગાતી નાખવાની અને 1 કિલો ગોળ નાખવાનો એના અંદર. એને 48 કલાક તમે રવા દો, એટલે પેલું જે 100 ગ્રામની ડબ્બી હતી એ પાણીમાં હલાવી દો, એટલે 200 લિટર નું દ્રાવણ તૈયાર થઈ જાય. એ 200 લિટર નું દ્રાવણ જે ખરું એમાંથી 20 લિટર લેવાનું અને આપણો જે કોઈ ઉકરડો બનાવ્યો હોય ઉકરડાની ચારે બાજુ થોડો થોડો ખાડો કરી અને 5-5 લિટર એરિયો અંદર નાખી દેવાનું. એવું તમે દર મહિને 1-1 વખત નાખો તો તમે જે આપણે ખબર ગાયો ભેંસોને ખવડાયા પછી અમુક કૂચા રહી જાય છે અને એ બધા ભરી અને આપણે આપણા ઉકરડામાં નાખતા હોઈએ છીએ, પછી એના એ જ કૂચા પાછા આપણે ખેતરમાં નાખીએ, એટલે પછી પાછું શું હોય, આવડે કીધું તું હું આવ ઉધવ આવો, તો એ કોઈ ઉધવ ઉધવ કશું આવશે નહીં. અને આપણું જે ખાતર છે ને એકદમ ભરભરું પોચું, જેમ વસ્તાભાઈ કહેતા હતા ને, એ ઓનું એ નહીં લેવું પડે. આપણે આપણા ખેતરનું જાતે બનેલું આપણા ખેતરમાં નાખી શકીશું. હવે એમાં શું કરવાનું, એ જે 200 લિટર બની ગયું હોય એમાં છેલ્લા 180 લિટરનો ઉપયોગ કરી દેવાનો અને પાછું એમાં જેવું 20 લિટર રહ્યું હોય એટલે 200 લિટર પાણી નાખવાનું, પાછું 1 કિલો ગોળ નાખો, એટલે પાછું 48 કલાક પછી તૈયાર થઈ ગયું. ખાલી ગોમમાં એક જ વ્યક્તિ એક ડબ્બી લાવશે ને 30 રૂપિયાની, તો એ બધાના આખા ગોમના આપી જાય ને તો એ આપી શકશે, બરોબર છે. તો આપણે આ રીતના આપણા ખેતરમાં ખાતરનો ખાડો બને અને આનો ઉકરડો વ્યવસ્થિત આપણે બનાવી શકીએ. હવે આપણે જે વાત કરતા હતા એ ઘન જીવામૃત આપણા ખેતરમાં નાખવામાં, તો જે 10 ટોલો આપણે આપણા ખેતરમાં ખાતર નાખતા હતા એની જગ્યાએ ફક્ત 2 ટોલો ખાતર નાખવાનું છે. પણ કરવાનું શું હોય એમાં, બીજું કશું કરવાનું નહીં. અંદર 2 ટોલાની કિંમત એટલે 2-4 હજાર રૂપિયા, પેલા 20 હજાર રૂપિયા હતા, ગણજો તમે મિત્રો. એ 4 હજાર ટોલો એની ઉપર આપણા બધાના ઘેર રોટરી હે, રોટરી ના હોય તો ગામમાં 2-4 જણા તો હે ને, બરોબર. એ રોટ આપણા ખેતરમાં થોડું પાથરી દેવાનું એવું ખાતર, પછી એના ઉપર શું કરે, રોટરી મંગાવી અને 1/2 કલાક આગળ પાછળ આગળ પાછળ જે આપણું જે ઉકરડાનું જે ખાતર લાયા હતા એને એકદમ ફૂક્કા જેવું ભાગી નાખવાનું. એને રોટરી મારો એટલે ભગાઈ જાય એને પૂરેપૂરું. હવે એના ઉપર જે ભગાઈ જાય એટલે આપણે પેલું 200-250 રૂપિયાનું જીવામૃત બનાવ્યું હતું એવા 2 બેરલ બનાવીને રાખવાના અને એના ઉપર છોટી દેવાના. હવે 1/2 કલાક આપણે રોટરી ફેરવીએ તો કેટલા પૈસા લે, 500 રૂપિયા, એટલે 4000 અને 500 એટલે 4.5 હજાર. અને 2 ડ્રમ તમે જીવામૃત બનાવો તો બીજા 250 × 2 એટલે 500, 5 હજાર રૂપિયા થયા. 5 હજાર રૂપિયામાં તમે જે આ 2 ટ્રેક્ટરના ટોલા ખાતર બનાવ્યા એ જ તમે તમારા 1 એકર ખાતર જે આપણે 10 ટોલા નાખવા હતા એની અંદર તમે નાખો અને બાકીનામાં આ 2 ટોલો ખાતર નાખો, પછી તમારા ખેતરમાં જે ઉત્પાદન જે કંઈ પાક
લીલો લાગે છે તો કેવો લાગે છે જાતે જોવાનું, આ હું અહીંયા બોલું છું એટલે નહીં, તમારા ખેતરમાં કર્યા પછી જાતે જોવાનું, ફેર લાગે તો આ રીતના 5000 નું બનાવેલું ખાતર નાખવાનું, નહીતર આપણે જે 10 ટોલો 20000 નું ખાતર નાખીએ છે એ રીતના નાખવાનું, જેમ ગેરંટી આપતા હતા એવી હું તમને ગેરંટી આપું છું કે ફક્ત જો 15000 રૂપિયા બચતા હોય આપણા તો આ કરી શકીએ કે ના કરી શકીએ, આપણે કશું કરવાનું નહીં, ફક્ત આ રીતના એને ઢગલો બનાવી દેવાનો, 2.5 કલાક 2-4 દિવસ રાખવાનો, પાછો ઢગલો બનાવી અને પાછો ફેદી નાખવાનો, આ રીતના બનાવી અને 2 ઘન જીવામૃત બનાવી અને આપણા ખેતરમાં નાખવાનું છે મિત્રો. આ પ્રાકૃતિક કૃષિમાં ખેતી ખર્ચ ઘટાડવાની વાત છે. હવે આપણે છે ને આડેધાર અત્યાર સુધી શું કર્યું, જેની જરૂર નહીં એવી વસ્તુ અંદર નાખી ગયા છે, તો ધીમે ધીમે આ રીતના આપણા ખેતી ખર્ચ ઘટાડવાનું છે. ત્રીજી વાત જે હતી એ કે મિત્રો બીજામૃતની વાત છે. આપણે આપણા જે અત્યારે કોઈ બી પાક વાઈએ ને એટલે બજારમાંથી દવાઓ લાવી અને એનો પટ આપીએ છીએ કે નહીં, અને પછી આપણા ખેતરમાં વાઈએ છીએ. આજથી પહેલા વડવાઓ મને ખબર છે લગભગ 1985-86 અમારા ઈડર તાલુકાની અંદર શંકર 4, શંકર 6 અને શંકર 8 કપાસની વાત હતી, અને આપણે વાવતા હતા અહીંયા ગાડી ખબર નહીં વાવતા હતા, તો એ પોતાના ખેતરમાં વાવવા માટે જુદો કપાસ ઘેર રાખી મૂકે, પછી એવું કરે ઉનાળો આવે ને એટલે આપણું ગાયનું ગોબર હોય ને એનાથી અમુક રેસા જે ઉપર ના હોય ને એના ઉપર લીપેટી નાખે અને પછી એને હૂકવી દે, અને પછી એ કપાસ આપણા ખેતરમાં વાવતા હતા. એ રહી, આજે કોઈએ કરવા તૈયાર નહીં બરોબર. અત્યારે આપણે બીજામૃતની ટ્રીટમેન્ટ આપવાની છે. બીજામૃતની ટ્રીટમેન્ટ આપવા માટે બીજું કશું કરવાનું નહીં મિત્રો, 5 કિલો ગોબર એટલે દેશી ગાયનું ગોબર લેવાનું અને 5 લિટર મારી વાત ગૌમૂત્ર લેવાનું છે, અને વડ નીચેની જે માટી કીધી એ મુઠ્ઠી પર માટી લેવાની અને એને ઓગાળી દેવાનું 20 લિટર પાણીની અંદર. આ જે દ્રાવણ બનશે 48 અને એની અંદર 50 ગ્રામ ચૂનો નાખવાનો. ચૂનો આપણે જે બજારમાંથી જે મળે છે, કાં તો પછી આપણે ઘણી જગ્યાએ લોકો આપણે શું કહેવાય તમાકુ ખાતા હોય ને પેલી ટોટી આપણે હાથમાં રાખીએ છીએ આવડી આવે છે એરીએ, એવી એ ટોટી કેટલા ગ્રામની હોય છે જો આપણે ખાઈએ છીએ તોય ખબર નહીં આપણનારી બરોબર. 10 ગ્રામની ટોટી આવે છે એરીએ, 5 ટોટી લાવી દેવાની એટલે 5 રૂપિયા થાય એ રહે બરોબર છે. બરોબર નીચોવી નાખવાની અને પેલું 5 કિલો ગોબર લીધું હોય અને 5 લિટર ગૌમૂત્ર લીધું હોય એની અંદર ઓગાળી અને 20 લિટર પાણી મેં નાખી દેવાનું છે. 48 કલાક રવા દઈ અને એ જે દ્રાવણ બન્યું હોય એ 100 કિલો બિયારણ માટે બન્યું છે, એટલે 100 કિલો ઘઉં વાવવા હોય તો એ 20 લિટર કામમાં આવે, પણ જો આપણે 5 કિલો વાવવાનું હોય 5 કિલો માટે જરૂર હોય તો એ પ્રમાણે થોડું ઓછું કરી દેવાનું, 1 કિલો ગોબર લેવાનું, 1 લિટર ગૌમૂત્ર લેવાનું. આ રીતના બનાવ્યા પછી તમે તમારા ખેતરમાં બીજામૃતનો ટ્રીટમેન્ટ આપ્યા પછી જો કોઈ બી પાક વાવજો તો 2 દિવસ વહેલો ઉગશે, તમને કહું 2 દિવસ વહેલો ઉગશે. અને મારો અનુભવ છે કે હું જે મારા ઘેર ખેતરમાં અમારા મફળી વાવે છે, મફળીમાં મેં એનો પટ આપીને વાવ્યો હતો, આ મફળી છે ને એવરેજ 8-10 દિવસ પછી અંદરથી બહાર આવે એના બરોબર છે. આઈરીએ 7મા દિવસે બહાર આવી ગઈ હતી અને એની લાઈનો બહાર દેખાવા માંડી હતી. બીજું વડિયારી અમારી બાજુ આવે તો વડિયારીની અંદર મેં આનો પટ આપી અને એનો ઉપયોગ કર્યો હતો, તો જે વડિયારી 4-5 દિવસે એને બહાર આવતી હતી આ 3જા દિવસે બહાર આવી ગઈ હતી મિત્રો. એટલે જર્મિનેશન એનું અર્લી છે, વહેલું જર્મિનેશન થાય. હવે જો કોઈ બી પાક વહેલો જર્મિનેશન થાય તો 2 દિવસ વહેલો પાક, હવે 2 દિવસ વહેલો પાક તો એ વખતે ધારો કે છાંટા પડવાના હોય, ખબર છે આજે મહિના પછી હું થવાનું છે આપણને, હે તો જો 2 દિવસ વહેલું તૈયાર થઈ ગયો હોય આપણો મોલ પાક અને 2 દિવસ વહેલા લઈ લઈએ આપણને, તો જો પેલો વરસાદ કમોસમી કેવો આવવાનો હોય તો આપણને ફાયદો થાય કે ના થાય, તો આપણા બીજા મૃતનો ઉપયોગ કરવો જોઈએ કે ના કરવો જોઈએ. અને તમને બધાના એક પેમ્પલેટ આપ્યું છે મિત્રો, એ પેમ્પલેટની અંદર આ બધી જ વસ્તુ લખેલી છે, ફક્ત તમારે ઘેર જઈ અને ચૂલો હળગાવવા માટે આ પેમ્પલેટનો ઉપયોગ ના કરતા ઘર અગાડી જઈ અને આપણા જે કંઈ હોય ને એને આગાડી મૂકી રાખજો, દરરોજ એક એક પત્તું વાંચજો મિત્રો, તો આમાં કોઈને કોઈ જગ્યાએ 12-1 રૂપિયાનું ખાતર લેવા જવાની જરૂર નહીં પડે. ત્રીજી વસ્તુ મિત્રો, બીજામૃત ઘનજીવામૃત અને જીવામૃતની વાત થઈ ગઈ, હવે ત્રીજી વાત કરું કે આપણે કઈ બી જીવાત આવી જાય ને આપણા ખેતરમાં એટલે આપણે બધા દોડીએ કયો દવા લેવા માટે, હવે દવા જે ખરી ને એ આપણા ખેતરમાં જ છે, આજુબાજુ જ છે, કોઈ બહાર જવાની જરૂર નથી. આમાં અત્યાર સુધીમાં આપણા ઘરે ખાવા માટે છાશ કરીએ છીએ આપણે, પછી વધારે છાશ ન કરીએ આપણે,
ઉકાળા માં નાખી દે, અથવા તો આપણા ઘરની આજુબાજુ હોય પેલે શું કહેવાય કૂતરા માટે છાલિયું રાખ્યું હોય તો એને પીવડાવવા માટે નાખી દે આપણને, કારણ કે રોટલો નાખવાનો તો આપણો જીવ ના ચાલે બરોબર છે, એટલે આપણે શું કરીએ એમાં નાખી દઈએ દઈએ બરોબર છે, અને પાછું એમ લાગે જો રોકી એ નાખ્યું તો છે ને આપણે. હવે જો મિત્રો ખાટી છાશ જેટલી જૂની હોય ને એટલી વધારે સારી. હવે તમે કહો આપણા ઘરવાળીએ ચાર દિવસ જૂની ખાટી છાશ હોય અને એ આપણા માટે કઢી અથવા ગેસ બનાવી હોય તો આપણે ખાઈએ, અંદરથી સ્મેલ આવત ખાઈએ આપણે? કારણ કે આપણે ખુદ જ નહીં ખાતા. હવે એ જ ખાટી છાશ જેટલી જૂની આપણે ભેગી કરી રાખી હોય અને આપણા પાક ઉપર છોટીએ તો જે જીવાત આવી હોય એની અંદર જીવ છે તે એને ગમે એ વસ્તુ, આપણને જે ના ગમે એ બીજાને ગમે. તો આપણે એ જે ખાટી છાશ હોય એ જેટલી જૂની હોય હવે શું કરવાનું, આપણા ઘેર 20 લિટરનો કેરવો હોય ને એના અંદર ભેગી કરવાની બરોબર છે. હવે એક 15 લિટરનો આપણો જે પંપ હોય એની અંદર 500 ml નાખવાની, વધારે નહીં, જેટલો જૂનો હોય બરોબર છે એટલા જૂની હોય એટલી ઓછી લેવાની. ધારો કે 10 દિવસ જૂની હોય તો 500 લેવાની, 15-20 મહિનો જૂની હોય તો 250 કરી દેવાની, 6 મહિના જૂની હોય તો એનાથી થોડી, કારણ કે જેટલી જૂની થાય ને એટલા અંદર અંદર શું કહેવાય એની અંદર બેક્ટેરિયા એટલા પ્રમાણમાં વધ્યું હોય એટલે વધારે ઓછી લેવાની હોય છે, એનો ઉપયોગ ઓછો કરો. હવે એને તમારે 1 લિટર આપણો જે 15 લિટરનો પંપ હતો એની અંદર નાખી અને કોઈ બી જીવાત આવી હોય તો છાંટો તો 1 રૂપિયાનો ખર્ચો છે. અને આપણે ધારો 10 લિટર કે 20 લિટર ભેગી કરી હોય તો બાજુવાળાને આપીએ કે ના લઈએ, અને બજારમાંથી લાવ્યા હોય તો આલીએ કે 250 રૂપિયા લાવ્યો છું આ તો ના લાય બરોબર છે. એટલે આપણે ખાટી છાશનો આ રીતના ઉપયોગ કરવાનો છે મિત્રો બરોબર છે. હવે એમાં શું કરવાનું, જેટલી ખાટી છાશ હોય ને એની અંદર 10-15 જેવી આપણા ઘરની આજુબાજુ કાંટવાળી ખીલીઓ હોય, ખીલી પડી હોય ને કાંટવાળી તો એ નાખી દેવાની અંદર. અને આપણે જે પેલા ફ્યુઝ બનાવવા માટે આપણા બધાને ખબર છે કે ફ્યુઝ ઉડી જાય તો જાતે કરીએ છીએ, પેલા કોપરના તાર પડ્યા હોય એવા જે તાર પડ્યા હોય ને તો ભેગા કરીને એમ હોય નાખી દેવાના. એટલે શું થાય કે જે કઈ પાક આપણો જે ખરો ને ઘણી વખત પીળો પડી જાય છે, ઘણી વખત આપણા પાનના પત્તા જે કથ્થઈ કલરના થઈ જાય છે, જો આવી રીતના તમે કોપર વાળું અને જે આ એફી વાળું લોખંડની ખીલીઓ ને બધું અંદર નાખેલું હશે ને તો એ ઓગળી જશે એની અંદર, એનો જે કાટ આવશે એ રહ્યો બરોબર. અને એનાથી હું તમને આગળ કહું તો આપણા ઘેર તેલનો ડબ્બો લઈએ છીએ બરોબર છે. હવે એ તેલનો ડબ્બો છે ને 2-4-6 મહિના પાણીમાં રાખો ને એટલે એમાં કાટ આવી જાય, અને એ કાટ આવી જાય ને એટલે એમાં છાશ ભેગી કરવાની તમને કહું બરોબર છે. એ એટલે એ જે હું લોખંડનો ડબ્બો હોય, લોખંડના ડબ્બામાં તમે આ છાશ ભેગી કરો એટલે એ કોવાય બરોબર છે, અને કાટ પાછો પેલી છાશની અંદર આવી જાય. એટલે આ રીતના આપણે આ કામ કરી શકીએ, અને પછી એ આપણે આપણા ખેતરમાં 500 ml 15 લિટરના પંપમાં નાખી અને આપણે એનો ઉપયોગ કરવાનો છે. હવે એક બરોબર, પછી બીજું એક વસ્તુ, આપણા બધાના કુવા ઉપર લીમડા શું કે વાવવાના છે હે, તો પછી પેલી ઉનાળામાં લીંબોળી આવે છે તેનું શું કરીએ છીએ આપણે હે, ઉકાળા જો એ ઉકાળામાં જાય આપણને બરોબર, અને પાછા શું કરીએ આપણે બજારમાં લીંબોળીનું તેલ છોટવા માટે લેવા જઈએ આપણે, જઈએ છે કે નહીં? હવે આપણે શું કરવાનું મિત્રો, આજે જો જેટલી ખબર પડે એટલી, એમ નહીં કહેતો કે એક જ દિવસમાં હું એ પારંગત થઈ જાઉં, પણ આપણને જેટલી સમજણ પડે એ વસ્તુનો આપણે ઉપયોગ કરવાનો. આપણે જે કંઈ લીંબોળી ઉનાળામાં પડે એ લીંબોળી ભેગી કરવાની, હવે એક કોથળો થાય, બે કોથળા કે જે કંઈ થાય એ તમને, હવે એમાંથી 5 કિલો લીંબોળી લેવાની બરોબર. એટલે લીંબોળી લો એટલે એના ઉપર પેલું ફોતરું ચોંટી ગયેલું હોય ઠળિયાની અંગાથી પાકી હોય એના બરોબર, હવે 5 કિલો લ્યો. હવે 5 કિલો લીંબોળી લઈ અને આપણે જે ઘરે જે તગારું હોય તગારાની અંદર પાણી લેવાનું અને પેલી 5 કિલો લીંબોળી એની અંદર નાખી દેવાની. 2-3 કલાક રાખો એટલે પેલું ફોતરું હોય ઓગળી જાય અથવા પોચું થઈ જાય, થોડી વાર એને રબ કરો એટલે ઠળિયા ઠળિયા જુદા થઈ જાય અને ફોતરા જુદા થઈ જાય. એ ઠળિયા ઠળિયા જુદા થઈ જાય એટલે આપણા ઘરે થોડું તળિયા જેવું હોય એના ઉપર એ 4-4.25 કિલો ઠળિયા નીકળશે, એ ઠળિયાને એક બાજુ નાખી અને એને હુકાવા દેવાના, સુકાઈ જાય એટલે આપણા ઘેર થોડો ધોકા જેવું હોય કે એનાથી કૂટી નાખવાના એટલે અંદરથી આછા લીલા કલરનું મીંજ નીકળશે,
लींबोड़ी माथी अने भूको थई गयो होय एटले आपणा घेर जे सूतराव कापड़नो कोई रूमाल होय बराबर छे अथवा तो कोई भी पछड़ी जेवू होय बराबर एनी अंदर ये 4 किलो बांधी देवानी बराबर छे बांधी अने आपणा घेर प्लास्टिक नी डोल होय मोटा भागे प्लास्टिक नी डोल 10 लीटर नी होय ये 10 लीटर नी डोल नी अंदर पेलो जे 4 किलो नो जे आपणा जे ठड़िया हता बांधी दीधा हता ए मूकी देवाना अंदर एनी अंदर एना 48 कलाक तमे राखो एटले जे ठड़िया हता ने ए ठड़िया हुं थाय फोगई जाय એટલે બરોબર નેચોવી લેવાના એને જેટલું બને એટલે આખું જે દૂધિયા કલરનું દ્રાવણ તૈયાર થઈ જશે દૂધિયા કલરનું અને એ દ્રાવણ જે બજારમાંથી આપણે 500 રૂપિયા લીટર જે હજાર ડિરેક્ટી નીમ ઓઇલ લાવીએ છીએ એ નીમ ઓઇલ આપણે જાતે તૈયાર કર્યું છે બરાબર હવે એ જે કરું એ 100 ml આપણા પંપમાં નાખવાનું બાકીનું પાણી નાખી અને આપણા ખેતરમાં છોંટવાનું કોઈ બી જીવાત આવશે એ જીવાત તમારી ત્યાં ત્યાં અટકી જશે મિત્ર અને જાતે બનાવેલું છે જાત મહેનત જિંદાબાદ 100% પ્યોર વિશ્વાસ હોય તો જાતે કરજો મિત્રો અને એકવાર અખતરો આપણા ખેતરમાં કરવાનો હવે એકવાર તમે કોઈ બી પાક હોય ને મિત્રો એ 35-40 દિવસનો થાય ને ત્યાર પછી એના ઉપર જીવાત આવવાની ચાલુ થાય કોઈ બી નાનો હોય ને એટલા ટાઈમે હવે એ વખતે તમારે મફતની છાશ જે આપણા ઘેર હતી એ ભેગી કરી હતી એનો એક છંટકાવ કરવાનો બરોબર એના 10 દિવસ પછી આપણે જે આ બનાવ્યું જાતે નીમ ઓઇલ બરોબર એનો એક છંટકાવ કરો બરોબર છે એટલે 50 દિવસ જેવું થઈ જાય ફરીથી તમને એમ લાગે તો ફરીથી એકવાર થાટી છાશનો છંટકાવ કરી દેવાનો કોઈ બજારમાંથી લાવવાની જરૂર છે આમાં તો આપણે છે ને તમે જાતે બી અત્યારે તમે આજે જાતે ઘેર બેહીને કેલ્ક્યુલેશન મારજો તો અત્યાર સુધીમાં આપણે આપણા ખેતરની અંદર દવાઓ માટે એક એકર માટે કેટલો ખર્ચો કર્યો છે આપણે ઓછામાં ઓછો હું એવું માનું છું ને કોઈ બી ખેડૂત હે ને એક એકરની અંદર પાક વાવે તો પાક જ્યાં સુધી લે ત્યાં સુધીમાં 2,500-3,000 રૂપિયાનો ખર્ચો કરે છે ઓન એવરેજ લ્યો આ તો હું ઓછું એટલા માટે બોલ્યો કે તમાર મોથી હું એને અકરા બરોબર છે કાગો જો 15,000 ની જગ્યાએ આપણે આયુર્વેદ બનાવ્યું હોય મિત્રો તો આમાં કોઈ ખર્ચો છે તો આપણે અત્યારે જે આજે અહીંયા પ્રાકૃતિક કૃષિના પરિસંવાદમાં આવ્યા છીએ માનનીય ધારાસભ્ય સાહેબી આપણી વચ્ચે છે તો આપણે આપણા ખેતરમાં કેમિકલ ફર્ટિલાઇઝરનો ઉપયોગ ઓછો કરીએ અને આપણે પ્રાકૃતિક કૃષિ તરફ વળીએ એ બી આપણી એક નેમ લઈએ મિત્રો બીજું એક વાત કરું કે જે આપણે વાત કરતા હતા આપણે એમ કહીએ ને કે ભાઈ યુરિયાની થેલીનો ભાવ આપણને શું ભાવે પડે 300 રૂપિયા બરોબર છે હવે એ આપણને સરકાર આપણા હુંદી 300 રૂપિયા આલે છે એની અંદર 92% સબસિડી તમે કોઈ તારી યુરિયાની થેલી ઉપર જોયું છે ગવર્મેન્ટ સબસિડી કેટલી એવું લખેલું કેટલા જણાએ જોયું છે બહુ ઓછા લોકો એમ તમને કહું 2,200 રૂપિયા એની ઉપર સબસિડી હે મિત્રો 2,200-300 સમજો 2,500 રૂપિયા પડે આપણને જે દિવસે મારી વાત આ સબસિડી ઘટે બરોબર છે તો આપણે વાપરી શકીશું કહેવાનો આશય એવું છે મિત્રો આપણને સરકાર આટલી સબસિડી આપે એટલે એનો આડેધડ આપણે ઉપયોગ કરીએ છીએ બરોબર છે હવે એ જ જો ઘટશે ને તો આપણે એટલે સરકારે ચાલુ વર્ષથી બરોબર નેનો યુરિયા લાવ્યું નેનો યુરિયા કેટલા જણાએ ઉપયોગ કર્યો ભાઈ રિઝલ્ટ કેવું છે કહેજો તમે બરોબર છે હવે નેનો યુરિયા મારી વાત સાંભળો અહીંયા પડી હતી બોટલ ઘણા જોઈ લેજો અને તમારી મંડળી હશે ને તો મંડળીમાં મળતી હશે ઘણા ખેડૂતો એવું કહે કે અમને જોર બેરાઈ પકડાવવામાં આવે છે કે નેનો યુરિયામાં નહીં લેવું ને તો એ અમને આપવામાં આવે છે આવી બધી ફરિયાદો આવતી હોય છે મિત્રો બરોબર ખરેખર નેનો યુરિયા આપણે કેમ તાર મોબાઈલનો ઉપયોગ કરતા પહેલા હતો કેવો મોબાઈલ હતો આપણા જોડે હતો આજથી 20 વર્ષ પહેલા સાદો નહીં અને એના પહેલા ખાલી આપણા ઘરે અને આખા ગામમાં જોવા જઈએ તો 4-5 જણાના ઘરે જ આપણો ટેલિફોન હતો હે અને એના એ આપણા મેસેજ આવે અને આપણ કે એવા આવું એટલે પાછા એમના ઘેર જઈએ આપણે અને પછી પેલો ભાઈ ફોન કરે ત્યારે આપણે બધા વાતો કરતા હતા તો આ નવી નવી ટેકનોલોજી આવી તો અપનાવ્યો આપણે મોબાઈલ તો નેનો યુરિયા નેનો ડીઓપીની નવી નવી ટેકનોલોજી આવી છે તો આપણે અપનાવવી જોઈએ કે ના અપનાવવી જોઈએ બરોબર હા
એડો યાદ તો છે આપણને એડો. મારો કહેવાનો ખેડૂત મિત્રો એવો ભાવાર્થ હતો કે આપણે જે નવી નવી વસ્તુ આવી બરોબર, મોબાઈલ આવ્યો તો મોબાઈલ અપનાવી લીધો, એ જ વસ્તુ આપણે ધારો કે નેનો ઈડિયા આવે છે કે નેનો ડીએપી આવે છે તો આપણે એમ કહીએ કે આ તો સારું નહીં, આ આવું જ આવું. પણ એકવાર મિત્રો હવે અડધી કિંમત છે, આજે ડીએપી જોવા જાવ તો 650 રૂપિયાની ડબલી આવે 500 ml, એ જ આપણા જે 50 કિલોની થેલી છે એટલું જ કામ કરે છે, એનાથી અડધી કિંમતમાં છે. તો આપણે એવું લાગતું હોય કે ભાઈ એટલું ઉપયોગ નહીં કરતો તો બે વાપરો ને, તમારે જો 1350 જ ઉપયોગ કરવો છે તો બે ડબલા લાવો યાર. પણ એ લાઈન તમે તમારા ખેતરમાં ઉપયોગ કરો, પછી અમને કહો કે ના ખરેખર આમાં આવી આવી તકલીફ છે, તો અમે તમારી જોડેથી ઇનપુટ લીધેલા યુનિવર્સિટીના સાયન્ટિસ્ટોને કહીએ કે આમાં અમારા ખેડૂતોને આવી આવી તકલીફો પડે છે તો એનો આવો સોલ્યુશન કાઢો, તો પાછું એનું કંઈક નવું સોલ્યુશન આવશે. પણ જ્યાં સુધી આપણે ખેડૂત એનો ઉપયોગ નહીં કરીએ ત્યાં સુધી આપણે એનો ખરેખર રિઝલ્ટ શું છે, ખેડૂતને શું તકલીફ પડે છે આપણે જાણી શકીશું નહીં મિત્રો. એટલે દરેક મિત્રો નવી નવી ટેકનોલોજીનો ઉપયોગ કરે, પ્રાકૃતિક કૃષિનો પોતાના ખેતરમાં, જેમ એમને કીધું નામ તો હું ભૂલી ગયો છું કે 100% ના કરો તો કંઈ નહીં, પણ એના અડધાથી અને અડધાથી નહીં પોતાના જાતને અનુભવ લેવા માટે તો હું એટલા સુધી કહું મિત્રો કે એક જ ખેતરની અંદર બે ભાગ પાડો, એક જ ખેતરના બે ભાગ પાડો, એકમાં પ્રાકૃતિક જવા દો અને એકમાં તમે તમારું યુરિયા કેમિકલ જવા દો, અને પછી તમને એમ લાગે કે ના ખરેખર પ્રાકૃતિક વાળું ઘઉં જીવામૃતને નાખેલું એ સારું છે તો બીજી વાર ઉપયોગ કરવાનો, બાકી નહીં કરવાનો. પણ એકવાર આપણે પોતાએ પોતાના ખેતરમાં એનો ઉપયોગ કરવો પડશે. બીજું મિત્રો, મનની વ્યમની હું વાત કરું તો જો મિત્રો, આમાંથી કોઈને ડાયાબિટીસ હોય અને દરરોજ ગોળી ગળવી પડતી હોય બરોબર, એવા એ ખેડૂત એવા મિત્રો બેઠા હશે. હવે કદાચ આપણે ગોળી ગળવાનું ભૂલી ગયા હોય, ગોળી ગળવાનું ભૂલી ગયા હોય આપણે બરોબર છે, અને અહીંથી બહાર સપોજ અમદાવાદ જતા રહ્યા બરોબર છે, તો આપણને કોઈ થાય છે, મરી જઈએ છે, હે પાછા ઘેર આવીને બીજા દિવસે જ આપણે લઈએ છીએ ગોળી, હે? તો મિત્રો આપણા મનમાં વેમ છે કે ગોળી વગર જીવાતું નહીં, એવું ના લીધી તો એ જીવીએ છે ને, હે? તો આપણા આપણા ખેતરની અંદર અત્યાર સુધી યુરિયા ડીએપી નાખ્યું છે એ વેમ છે બરોબર છે. તમે તમારા ખેતરમાં જો અત્યારે 10 થેલીનો ઉપયોગ કરતા હોય તો હું એમ નહીં કહેતો કે બધી બંધ કર દો, 9 નાખો બરોબર છે, 1 ઓછી નાખી તો એ તમારું ઉત્પાદન એટલું જ મળતું હોય, તો આપણને એમ થયું ને કે ભાઈ 1 ઓછી નાખવાથી ઉત્પાદન તો એનું એ જ મળ્યું, બીજા વર્ષે પાછી મારે બીજી સિઝન આવે એટલે 1 ઓછી કરો બરોબર છે, એમ કરતા કરતા તમને એમ થાય કે સારું અત્યાર સુધી મેં ખોટી વધારાની નાખી બરોબર છે. આમાં કોઈ આ જે પહેલા નહોતું આજથી 50 વર્ષ પહેલા તો આપણે જીવતા હતા, ઓના ઓના કરતા સારી રીતે જીવતા હતા બરોબર છે, ઢેચણ નતા દુખતા, અને આજે ઢેચણ દુખતા કે પાછા શું કે પેલું ટ્રેક્ટર ચલાવ્યું એટલે દુખ, એટલે ભાઈ ટ્રેક્ટર એમને મેં દુખ એમ કહું. એટલે કહેવાનો મિનિંગ એ છે મિત્રો કે તમે પોતાના જે મનના વ્યમ છે કે ભાઈ હું યુરિયા ડીએપી એવા ખાતરો નાખું તો જ પાક છે એ વસ્તુ નહીં, ફક્ત તમે ખાલી જીવામૃત નાખશો ને તો તમે ઉત્પાદન એટલું ને એટલું લેશો મિત્રો બરોબર. હવે મિત્રો બીજી કઈ વધારે વાત નહીં કહેતો, જય હિન્દ જય જય ગરવી ગુજરાત, થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર, ખૂબ જ સરસ સાહેબ, ખૂબ